શેર બજારે એક વખત ફરી ઇતિહાસ રચ્યો છે. સેન્સેક્સ પોતાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે. એશિયાઈ બજારમાં તેજી, ક્રૂડ ઓઇલમાં ઘટાડો અને રૂપિયામાં રિકવરીને પગલે ગુરુવારે શેર બજાર નવી ઊંચાઈએ ખુલ્યો. સેન્સેક્સની લાંબી છલાંગ લગાવી રેકોર્ડ હાઈ સ્તરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ 36,423.23 પર ખુલ્યો અને 36,477ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. ભારે લેવાલીના પગલે ઓપનિંગ સેશન દરમિયાન જ સેન્સેક્સ 36,540.39ના સ્તરે સ્પર્શી ગયો હતો. તો નિફ્ટીએ પણ 11,006થી શરૂઆત કરીને 11,030 સુધી ચડી છે. 1 ફેબ્રુઆરી 2018 બાદ પહેલીવાર નિફ્ટી 11,000ની ઉપર આવેલ છે. બેન્કિંગ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે. શેર બજારના નિષ્ણાંત મુકેશભાઈ જોટાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. શેર બજાર તો આજે ઓલ ટાઈમ હાઈ ઉપર છે અત્યારે, અને અગાઉ પણ આ જ ચેનલના માધ્યમથી અગાઉ લોકોને જાણ કરી હતી કે જ્યારે બજાર બહુ ઘટતું હતું ત્યારે પણ અમે વાત કરી હતી કે બજારનો મૂળ ટ્રેન્ડ તેજી ધરવી છે. અને પહેલાં તો ખાલી ભારતીય મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરતું હતું જ્યારે ફોરેનવાળું વેચતા ત્યારે, અત્યારે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ અને ફોરેન મ્યુચ્યુઅલ ફંડ બંને લોકો બાય કરે છે. એટલે ભારતનું માર્કેટ હજુ પણ ઘણું બધું ઉપર જવાનું છે એવું અમને લાગે છે. અત્યારે વર્લ્ડની અંદર ભારતની ઇકોનોમી છઠ્ઠા ક્રમ પર આવી છે. જે વિકસિત દેશોની જે અર્થતંત્રની વ્યવસ્થા છે એના કરતાં ભારત દેશની અર્થવ્યવસ્થા ઘણી બધી સારી છે. રોકાણ કરનાર વર્ગને ઘણો બધો લાભ થાય છે. ઘણું મોટું માર્કેટ ભારતની અંદર આવેલું છે. આવનાર દિવસોની અંદર ભારતની અંદર હજી ખૂબ મોટું રોકાણ આવશે અને ભારતની બજાર આ જે શિખર છે એ એક સમયની અંદર આ શિખર નીચે લાગશે એવું અમારો લોકોનો અભિપ્રાય છે. જે રોકાણકારોને રોકાણ કરવું હોય એ મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી પણ રોકાણ કરી શકે છે, અને જો જાણકારી હોય અને એની પાસે નોલેજ હોય તો પોતાની રીતે પણ રોકાણ કરી શકે છે. તો મ્યુચ્યુઅલ ફંડના માધ્યમ રોકાણ કરવું હિતાવહક છે અત્યારે, કે મ્યુચ્યુઅલ ફંડ માર્કેટનો એક મોટો પાર્ટિસિપન્ટ બની ગયો છે. કે જ્યારે જ્યારે ફોરેન મ્યુચ્યુઅલ ફંડનું સેલિંગ વેચાણ આવે છે ત્યારે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ એની સામે ઊભા રહી અને બજારમાંથી માલ ખરીદ કરે છે. અને આજે ભારતની અંદર છેલ્લા 3 વર્ષથી માર્કેટની અંદર જે અપસાઇડમાં છે એમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડનો ખૂબ મોટો ભાગ છે. અને ભારતીય મ્યુચ્યુઅલ ફંડની અંદર જે પૈસા છે એ ભારતના લોકોના પૈસા છે. એટલે જે મ્યુચ્યુઅલ ફંડના ભાવ વધ્યા એના કારણે ભારતના ઇન્વેસ્ટરના રોકાણના પણ ઉપર આવ્યું છે, એનું રોકાણમાં લાભ મળ્યો છે અમને. એટલે અમારી સલાહ છે કે ભાઈ ભારતની શેરબજારમાં હજી પણ રોકાણ કરો. બજાર ઘણું બધું ઉપર જવાનું છે. જ્યારે જ્યારે મોકો મળે ત્યારે રોકાણ કરો મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી. જો ના ખબર પડતી હોય તો અને જાણકારી હોય તો પણ રોકાણ કરી શકો છો.